કેશોદ માં એશિયાના સૌથી મોટા રોપવે નું ઈ લોન્ચિંગ દ્વારા લોકાર્પણ કરી વડાપ્રધાને અબાલ વૃદ્ધો માટે માં અંબાના દર્શનના દ્વાર ખોલ્યા. ત્યારે આ પ્રસંગે જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાદમાં ગિરનાર રોપવે પરિસરમાં દીપ પ્રાગટ્ય કર્યું હતું અને ઉડન ખટોલા ખાતે ગિરનાર રોપવે ઉષા બેકરો કંપનીના ચેરમેન પ્રશાંત જાવર અને એમડી અપૂર્વ જાવર વગેરે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું અને મુખ્યમંત્રીએ રોપવેની સૌપ્રથમ ટ્રોલીમાં બેસીને રોપવેની 2.32 કિલોમીટરની સફર કરી અને અંબાજી માતાના દર્શન કર્યા હતા. તેમજ અંબાજી મંદિર ખાતે મુખ્યમંત્રીનું અંબાજીના મહંત શ્રી તનસુખગીરી બાપુ અને મહંત ગણપતગીરી બાપુએ સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત સતાધારના મહંત વિજય બાપુ, મહંત મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, પ્રેમનાથ બાપુ, હરિહરાનંદ બાપુ અને ઇન્દ્રભારથી બાપુ સહિતના સંતો મહંતોના આશીર્વચન મેળવ્યા હતા અને વિશ્વનું સૌથી મોટું ગિરનાર ટેમ્પલ રોપવેની સુવિધાથી સરળતાથી મા અંબાના દર્શન કરી શકશે. તેમજ રોપવે દ્વારા ગિરનારના જંગલને ઉંચાઈથી જોવાનો અનેરો આહલાદ લાભો મળશે અને ગિરનાર ટેમ્પલ રોપવે પ્રોજેક્ટના પરિણામે પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને 5,500 જેટલા પગથિયા ચડીને મા અંબાના દર્શન માટે 2-4 કલાકનો સમય થતો જે હવે રોપવેના માધ્યમથી 8 મિનિટમાં પહોંચી શકાશે. અને રાજ્યના મુખ્યપ્રધાન સાથે આજે આ ઉદઘાટન પ્રસંગે જૂનાગઢ મેયર અને અન્ય અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જૂનાગઢ ગિરનાર રોપવેનો આ માહિતીસભર ખાસ અહેવાલ અમારા રિપોર્ટર પ્રકાશ દવે KTVના દર્શકો માટે તૈયાર કર્યો છે. એશિયાનો સૌથી મોટો રોપવેનું ઈ લોન્ચિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદઘાટન કરી લોકો માટે અર્પણ કરેલ છે. આ રોપવે કુલ 25 ટ્રોલી અને 1 ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી સુવિધા છે અને પ્રતિ ઘંટા 800 લોકો મુસાફરી કરી શકશે અને કુલ આખા દિવસમાં 8,000 લોકો ગિરનાર રોપવેની સફર કરી શકે તેવો સૌથી મોટો એશિયાનો રોપવે ખુલ્લો મૂકેલ છે. ત્યારે જૂનાગઢના વિકાસના દ્વાર વિકાસ ક્ષેત્રે પણ અનેક નવી સિદ્ધિઓ હાંસલ કરશે અને ગિરનાર રોપવેનેથી અનેક લોકોનું રોજગારી પણ માં પણ વધારો થશે. પ્રકાશ દવે, KTV ન્યૂઝ, કેશોદ.